sampadam shubham purutvam kalyanam aarogyam dhana sampadam shatru buddhi vinashaya deepate namo shubham purutvam. Ajay 21 June आंतरराष्ट्रीय योग दिवस अपने मेटे खूब महत्वपूर्ण दिवस है. अपना प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी आ दिवस की शुरुआत करावड़ावी. अपना मेटे खूब गौरव की बात है कि आखू विश्व आज अपने स्वीकारतु थे. अपना मुख्यमंत्री श्री विजय रूपाणी जी पण गुजरात योग बोर्ड की रचना करी અને અનેક લોકોને આજે યોગ કરતા કર્યા છે, તો એમના આપણે ખૂબ ખૂબ આભારી થઈએ. અને આપણા સ્વામીજી એમને તો ક્યારે પણ ભૂલવા ના જોઈએ. એમણે લોકોને જગાડ્યા, યોગ કરતા કર્યા. યોગ સામાન્ય વ્યક્તિ પણ કરી શકે ત્યાં સુધી એને લઈ ગયા. અમારા જેવા અનેક શિક્ષકો તૈયાર કર્યા અને એનો લાભ આપણે બધાને આજે મળી રહ્યો છે. આજે આપણે શરૂઆત કરીશું ઉદ્ગીત ઓમકારથી. કમર ગરદન સીધા, આંખો બંધ કરી દઈએ. ત્રણ વાર કરીશું ઉદ્ગીત ઓમકાર. એના માટે ભરે શ્વાસ. ॐ सङ्गच्छद्वं संवदद्वं सम्भो मनासि जानतां देवाभागं यथा पूर्वे सञ्जानाना उपासते सञ्जानाना उपासते. એનો અર્થ એ થાય છે કે આપણે બધા સાથે બોલીએ, સાથે ચાલીએ, આપણા બધાના મન પણ એક થઈ જાય એવો ભાવ આપણા પૂર્વજોમાં હતો, આપણા ઋષિ મુનિઓમાં હતો. એટલા માટે આજે પણ આપણે એમની ઉપાસના કરીએ છીએ. આ ઋષિ મુનિઓએ આપણને જે ધરોહર આપી છે, આપણને જે આ વારસો આપ્યો છે, અદ્ભુત છે, એને આપણે અનુસરવાનો પ્રયત્ન કરીએ અને એની ઉપાસના કરીએ. ઓમ. તો પરમપિતા પરમેશ્વરને યાદ કરીશું, આપણા ઈષ્ટદેવને યાદ કરીશું, એનું સ્મરણ કરીશું અને આજના દિવસની શુભ શરૂઆત કરીશું. તો પહેલાં ઊભા થઈને કસરત કરવાની છે. ઊભા થઈજી. તો બે પગ વચ્ચે થોડુંક જ અંતર, બહુ વધારે નહીં, બેલેન્સ રહે એટલું જ અંતર રાખીશું. તો સૌથી પહેલાં આપણે ગરદનની કસરત કરવાની છે. બંને હાથ કમર પર, શ્વાસ ભરતા ગરદનને પાછળ લઈ જવાની છે, શ્વાસ છોડતા આગળ. તો શ્વાસ ભરતા બરાબર ગરદનને પાછળ લઈ જઈએ.
શ્વાસ છોડતા આગળ, શ્વાસ ભરતા પાછળ, શ્વાસ છોડતા આગળ, છેલ્લી વાર શ્વાસ ભરતા પાછળ, શ્વાસ છોડતા આગળ. હવે ગરદનને શ્વાસ ભરતા જમણી બાજુ ઝુકાવીશું. શ્વાસ ભરતા જમણી બાજુ ઝુકાવી, શ્વાસ છોડતા સીધું, શ્વાસ ભરતા ડાબી બાજુ ઝુકાવી. શ્વાસ છોડતા સીધું, ફરીથી શ્વાસ ભરતા જમણી બાજુ ગરદનને ઝુકાવીશું. શ્વાસ છોડતા સીધું, શ્વાસ ભરતા ડાબી બાજુ, શ્વાસ ભરતા સીધું. હવે આપણે ગરદનને જમણી બાજુ ઘુમાવવાની છે, તો શ્વાસ ભરતા જમણી બાજુ ગરદનને લઈ જઈએ, ધડ બિલકુલ સીધું, ફક્ત ગરદનને પાછળ જવાનો પ્રયત્ન કરીએ. આવી રીતે સાઈડમાંથી નજર પણ પાછળ જેટલી જાય એટલી લઈ જવાનો પ્રયત્ન કરીશું. શ્વાસ છોડતા સીધું, શ્વાસ ભરતા ડાબી બાજુ. જો બિલકુલ ધડને બિલકુલ સીધું રાખવાનું છે, ફક્ત ગરદનને લઈ જાઓ અને નજર પણ લઈ જાઓ. શ્વાસ છોડતા સીધું, શ્વાસ ભરતા જમણી બાજુ, શ્વાસ છોડતા સીધું, શ્વાસ ભરતા ડાબી બાજુ, શ્વાસ ભરતા સીધું. આગળનો અભ્યાસ કરીશું ગ્રીવા ચાલન, એટલે ગરદનને આપણે ઘુમાવવાની છે. તો શ્વાસ ભરતા અને છોડતા જ્યારે ગરદન પાછળ જાય તો શ્વાસ ભરી લેવાનો, ગરદન આગળ આવે તો શ્વાસ છોડી દેવાનો. એ રીતે પૂરી પૂરી ગરદનને એટલે કે ગ્રીવાને ગોળ ગોળ ફેરવવાની. વિરુદ્ધ દિશામાં વિશ્રામ. આગળનો અભ્યાસ છે આપણે ખભાને થોડું સ્ટ્રેચ કરવાનું છે, તો બંને હાથને ઉપર બિલકુલ સીધા, હાથને ઉપર ખાલી ખેંચવાની કોશિશ કરી, શરીરને ઉપરની તરફ ખેંચાણ આપવાનું છે. શ્વાસ ભરતા ભરતા બરાબર ખેંચાણ આપો. બરાબર ખેંચો શરીરને ઉપરની તરફ. વિશ્રામ. બંને આંગળાઓને ખભા પર મૂકી દેશે. બંને કોણીઓથી શૂન્ય બનાવવાની કોશિશ કરવાની છે, મોટું શૂન્ય બનાવવાનું. કોણી ઉપર જાય તો શ્વાસ ભરી લેવાનો, કોણી નીચે આવે તો શ્વાસ છોડી દેવો. વિરુદ્ધ દિશામાં મોટું શૂન્ય બનાવવાની કોશિશ કરી. વિશ્રામ. બંને હાથને સીધા, શ્વાસ ભરતા બંને હાથને જમણી બાજુ લઈ જાઓ. જેટલા પાછળ જવાય એટલું શરીરને ટ્વિસ્ટ કરવાનો પ્રયત્ન કરો. બરાબર જેટલું જવાય એટલું. એક્ઝેક્ટ આપણી પાછળનો સીન તો આપણને દેખાવો જ જોઈએ. બરાબર શરીરને વળ ચડાવવાનું. શ્વાસ હોતા સામે,
શ્વાસ બધા ડાબી બાજુ બરાબર લઈ જાઓ હાથને પાછળ જેટલા લઈ જવા એટલા જેટલું શરીરને ટ્વિસ્ટ થાય એટલો ટ્વિસ્ટ કરવાની કોશિશ કરીએ શ્વાસ વટા સામે શ્વાસ બધા જમણી બાજુ શ્વાસ વટા સામે શ્વાસ બધા ડાબી બાજુ શ્વાસ ઉડતા સામે વિશ્રામ આગળનો અભ્યાસ ઘૂંટણના સંચાલન બંને હાથ સીધા ખુરશી પર બેસતા હોય એ રીતે આપણે બેસવાનું શ્વાસ બધા બેસી શ્વાસ ઉડતા ઉભા થશે શ્વાસ બધા બેસી શ્વાસ ઉડતા ઉભા થઈજી શ્વાસ બધા બેસી બરાબર બેસી રહી થોડી વાર આ પોઝિશનમાં બની રહેવાનો પ્રયત્ન કરી ગોઠણ મજબૂત થાય જેને ઘૂંટણના દુખાવા હોય પણ જતા રહે પગના સ્નાયુ ખૂબ મજબૂત બને જો આ પોઝિશનમાં રોજ આપણે 20 મિનિટ માટે રહી શકીએ તો આપણે ક્યારે પણ ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂરત ના પડે એટલે ગોઠણ મજબૂત થાય શ્વાસ બધા વિશ્રામ આગળનો અભ્યાસ કરીશું અર્ધ ચક્રાસન તો આંગળા પાછળ રહેશે અંગૂઠો આગળ શ્વાસ બધા પાછળ ઝૂકીશું શ્વાસ બધા પાછળ શ્વાસ છોડતા આગળ ફરીથી શ્વાસ ભરતા પાછળ શ્વાસ છોડતા આગળ છેલ્લી વાર શ્વાસ ભરતા પાછળ ઝૂકી શ્વાસ છોડતા આગળ આગળનો અભ્યાસ કરીશું તાડાસન બંને હાથને લોક કરી દઈએ માથા પર લોક કરી શ્વાસ ભરતા બંને હાથને ઉપર લઈ જઈએ અને પગની એડીને પણ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીએ તો શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા નીચે ફરી વાર શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા નીચે છેલ્લી વાર શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા નીચે આગળનો અભ્યાસ બાળકો માટે ખાસ આ આસન ખૂબ ઉપયોગી હાઈટ વધારવામાં મદદ કરે અને આપણને પણ પાચન શક્તિ વધારે શરીરને સંતુલન પ્રદાન કરે અમુક ઉંમર પછી આપણું સંતુલન બગડી જતું હોય છે એના લીધે કમરના દુખાવા થાય ગોઠણના દુખાવા થાય તો આગળનો અભ્યાસ કરીશું ત્રિકોણાસન બંને પગ વચ્ચે થોડું અંતર રાખી દઈએ ડબો હાથ ઉપર બિલકુલ કાનને અડેલો રાખીશું શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ ઝૂકવાનું છે બરાબર ઝૂકો હાથને સીધો જ રાખો કાનને અડેલો જ રહેવો જોઈએ અને સાઈડમાંથી ઝૂકવાનું આગળથી બિલકુલ ઝૂકવાનું નથી શ્વાસ ભરતા ભરતા સીધા જમણો હાથ ઉપર કરી દઈએ શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ ઝૂકવાની અંદરની તરફ નહીં ઝૂકી સાઈડથી જ ઝૂકવાની કોશિશ કરી સાઈડની ચરબી ઓછી થાય કમરની ચરબી ઓછી થાય
કમરના દુખાવામાં પણ ખૂબ રાહત મળે. એ કરોડરજ્જુને નીચેના મણકા જે છે ત્યાં બ્લડ સર્કુલેશન વધે છે. શ્વાસ ભરતા ઉપર, ડાબો હાથ ઉપર, શ્વાસ છોડતા ધીમે ધીમે જમણી બાજુ ઝૂકીએ. બરાબર ખેંચાણ આપીએ સાઈડમાં. શ્વાસ ભરતા સીધું. લાસ્ટ વાર જમણો હાથ ઉપર, ડાબી બાજુ ઝૂકીશ. બરાબર સાઈડને ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર નિરીક્ષણ કરતા જાઓ ક્યાં દબાણ આવે છે. શ્વાસ ભરતા બંને પગ ભેગા કરી દઈએ. આગળનો અભ્યાસ પાદ હસ્તાસન. શ્વાસ ભરતા બંને હાથને ઉપર, પાછળ જેટલા લઈ જવાય એટલા લઈ જવાનો પ્રયત્ન કરવાનો. શ્વાસ છોડતા છોડતા નીચે, હાથની આખી હથેળીઓ જમીનને અડી જવી જોઈએ. ગોઠણે માથું અડાડવાનો પ્રયત્ન કરો. શ્વાસ ભરતા ભરતા હાથ ઉપર, પાછળ જવાયેલું જોઈએ. શ્વાસ છોડતા છોડતા નીચે. પ્રાદ હસ્તાસનના ઘણા બધા લાભ છે. પિટ્યુટરી ગ્રંથિ છે એને વધારે સક્રિય બનાવે, એનાથી એકાગ્રતામાં પણ વધારો થાય. અને પિટ્યુટરી જ્યારે પ્રભાવિત થાય તો શરીરને ઘણા બધા બીજા બધા હોર્મોન પણ સંતુલિત થતા હોય. શ્વાસ ભરતા હાથ ઉપર. જેને કમરના બહુ વધારે દુખાવા હોય એ લોકો આગળ નહીં ઝૂકે. શ્વાસ છોડતા નીચે. શ્વાસ ભરતા હાથ ઉપર. ત્રણ વાર ઝડપથી કરીશું. શ્વાસ ભરતા હાથ ઉપર. વિશ્રામ. આગળનો અભ્યાસ વૃક્ષાસન. કોઈ એક પગ ઉપર બેલેન્સ કરી બીજા પગને ઉપર લઈ લેવાનો અને હાથ ઉપરની તરફ. નમસ્કાર મુદ્રામાં. વૃક્ષાસનથી એકાગ્રતામાં વધારો થાય. બેસી જઈએ વજ્રાસનમાં. વજ્રાસનમાં જમ્યા પછી તરત બેસી શકાય. જમ્યા પછી તરત જ બેસાય એવું આ એકમાત્ર આસન. પાચન શક્તિમાં વધારો કરે એનું આસન વજ્ર છે. વજ્ર એટલે ખબર છે, લોખંડ. એટલી શક્તિ પ્રદાન કરી શકે એટલી બધી તાકાત છે આસન. રોજ તમે મહિના સુધી બેસો તમને જરૂર ફેરફાર દેખાશે.
તો આગળનો અભ્યાસ કરીશું ઉષ્ટ્રાસન, એના માટે આવી રીતે ગોઠવણી પર થઈ જઈને બેલેન્સ રહે એ રીતે આપણે રહીશું. પહેલાં કરીશું અર્ધ ઉષ્ટ્રાસન, તો આંગળા પાછળ અંગૂઠો આગળ એ રીતે બંને હાથને રાખીએ, શ્વાસ ભરતા પાછળની તરફ ઝૂકીશું, શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ, ફરીથી શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ, છેલ્લી વાર શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ. આગળનો અભ્યાસ કરીશું પૂર્ણ ઉષ્ટ્રાસન, એના માટે બંને હાથને વારાફરતી પાછળ લઈ જવાના અને પગના કાંડા પકડી લેવાના અને પાછળ જોવાના, શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ. હવે જે લોકો પાછળ હાથ ના લઈ જઈ શકે તો આ રીતે બેસી અને સીધા આમ પણ કરી લેવાય, પહેલા આમ થઈ અને સીધા આવી રીતે કરી લો તો પણ ચાલે, અને જે લોકોથી પાછળ હાથ લઈ જઈ શકાય તો એ લોકો પાછળ લઈ જાય. તો ફરીથી હજુ એકવાર કરી લઈશું, શ્વાસ ભરતા બંને હાથને પાછળ લઈ જઈએ, શ્વાસ છોડતા આગળ, છેલ્લી વાર શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ, પછી બેસી જઈએ. ઉષ્ટ્રાસનથી વિશુદ્ધિ ચક્ર વધારે પ્રભાવિત થાય, એટલે ગળા સંબંધી કોઈ પણ રોગ હોય તો એના માટે ઉષ્ટ્રાસન ખૂબ જ ઉપયોગી, થાઇરોઇડ હોય એના માટે ખૂબ ઉપયોગી. આપણે બાલુભાઈ ડૉક્ટર આવ્યા છે તો એમણે એમનું ક્લિનિક પણ ચાલે છે, અને ફક્ત યોગથી અને એમની આયુર્વેદિક દવાઓથી ઘણા બધા લોકોના અસાધ્ય રોગ એમણે દૂર કર્યા છે. અહીંયા ઘણા બધા લોકો એવા છે કે એમના અનુભવો ખરેખર સાંભળવા જેવા છે, પણ અત્યારે આપણી પાસે સમય નથી. તો આગળનો અભ્યાસ કરીશું ઉત્તાન મંડુકાસન, તો બંને ગોઠવણ વચ્ચે થોડું અંતર રાખી દો. તો બંને હાથને ક્રોસ પાછળથી ખભા પર, બંને હાથને ક્રોસ કરી દો અને શરીરને ઉપરની તરફ ખેંચવાનો પ્રયત્ન કરો. આ પોઝિશનમાં થોડી વાર માટે આપણે બની રહેવાનું છે. ઉત્તાન મંડુકાસન, શ્વાસ છોડતા ઢીલું છોડી દઈએ, બંને પગને ભેગા કરી દઈએ. આગળનો અભ્યાસ શશકાસન. શશક એટલે સસલું, બધા આસનોના નામ અથવા પ્રાણી અથવા સાધન એના પરથી પડેલા છે, અને કહેવાય છે કે જેટલી યોની એટલા આસન, 84 લાખ યોની છે તો એટલા આસન પણ હોઈ શકે, એટલે એ તો ખજાનો છે. અહીંયા તો આપણે ખૂબ ઓછા આસન કરીએ છીએ, અને અત્યારે તો આયુષ મંત્રાલય એટલા આસનો આપણને આપ્યા છે કે જે બધા જ વ્યક્તિઓ કરી શકે અને લાભ થાય, તો અત્યારે આપણે એટલા જ આસનો કરીએ છીએ. તો બંને હાથ ઉપર, શ્વાસ ભરતા પાછળ જોવાયેલું જોઈએ, શ્વાસ છોડતા નીચે, કોણી માથું જમીન પર, શ્વાસની ગતિ સામાન્ય અને વિશ્રામ, શરીરને બિલકુલ ઢીલું છોડી દો. આપણે ભગવાનને પગે લાગતા હોય, ભગવાનના શરણે જતા હોય એવો ભાવ કરીને બિલકુલ રિલેક્સ. શશકાસનથી રક્તનો પ્રવાહ હૃદય અને મસ્તિષ્કમાં વધારે જાય, એટલે હૃદય મજબૂત બને છે,
મન પણ શાંત થાય એટલા માટે મુસ્લિમ લોકો આ પરિસ્થિતિમાં નમાઝ પઢતા હોય, મન પણ આપણું શાંત થાય. શ્વાસ બધા ઉપર વિશ્રામ, પનવગને સીધા કરી દઈએ, બટરફ્લાય કરી લઈએ. બે પગના તળી આવી રીતે જોઈન્ટ કરી દેવાના અને બંને પગને આવી રીતે પછાડો, બરાબર પતંગિયાની જેમ. બટરફ્લાય એટલે પતંગિયું કે તિતલી કે આના તો ઘણા બધા નામ આપ્યા છે, બધા પોતપોતાની રીતે નામ આપે. તો એનો ફાયદો શું છે? એ કોન્સ્ટિપેશન ગમે તેવું હોય તો દૂર કરી નાખે. મૂલાધાર ચક્ર જે સૌથી નીચે છે પણ બહુ મહત્વનું છે, જ્યારે મૂલાધાર ચક્રમાં કંઈ પણ વિક્ષેપ આવે, આપણે ઘણા બધા રોગોનો સામનો કરવો પડે, આપણા મન ઉપર પણ અસર પડે નહીં. તો બરાબર જોરથી ઉપર લઈને જોરથી પછાડો, સાથે સાથે થોડુંક ભસ્રિકા પણ કરતા જાઓ. શ્વાસ છોડતા પગને જોરથી પછાડો. તો આગળ અભ્યાસ કરશે ભદ્રાસન. બે હાથને બે ગોઠણ પર મૂકી દઈએ અને શ્વાસ ભરતા ભરતા બરાબર ગોઠણને દબાવો જમીન તરફ. તો આસન જ્યારે લગાવવું હોય પદ્માસન, તો ખૂબ સહેલું થઈ જાય આ આસન. ભદ્રાસન રોજ કરીએ તો વિશ્રામ. બંને પગને સીધા કરી દઈએ. દંડાસનમાં દંડ જેવી આકૃતિ, બરાબર એલનો ખૂણો પડવો જોઈએ, 90નો ખૂણો એક્ઝેક્ટ એલ. પાછળ ટેકો દઈને નહીં બેસીએ, બિલકુલ સીધા બેસીએ. હથેળી આવી રીતે સાઈડમાં આંગળા સામેની તરફ. આ દંડાસન. આગળનો અભ્યાસ વક્રાસન. તો જમણા પગને વાળી દેશો અને પંજો આવી રીતે ડાબા ગોઠણ પાસે આવે એ રીતે. જમણો હાથ પાછળ જશે અને ડાબી કોણીથી આ ગોઠણને બરાબર આમ ધક્કો મારવાનો છાતી તરફ, અને ડાબા હાથનો ડાબા પગનો ગોઠણ પકડી લેવાનો નજર પાછળ. બરાબર પાછળ ટ્વિસ્ટ થવાનો પ્રયત્ન કરો, જે કોઈ કોઈ ખોટું થાય છે. ડાયાબિટીસ વાળા માટે ખૂબ જ ઉપયોગી. આંતરડાને સક્રિય બનાવે, પાચન શક્તિમાં વધારો કરે. તો બરાબર પાછો જોઈએ, શરીરને જેટલું ટ્વિસ્ટ થાય એટલું કરો. તો બંને પગને સીધા કરી દઈએ. હવે ડાબો પગ વાળી દઈશું. જો બરાબર છે ને, ડાબા જમણામાં ભૂલ નહીં કરતા. ડાબા જમણામાં ભૂલ કરશો ને તો ભૂલ જ થશે. તો બધા પોતાનો ડાબો પગ જ વાળજો અને આ રીતે વાળવાનું. ડાબો હાથ પાછળ જશે અને જમણી કોણીથી બરાબર ધક્કો મારો. ગોઠણને છાતી પાસે બરાબર વિરુદ્ધ દિશામાં બરાબર દબાવવાનું ગોઠણને, ને નજર પાછળ ડાબા હાથને જોવાનું, બરાબર જોવું. બરાબર આમ કપડાને વળ ચડાવતા હોય ને એમ શરીરને વળ ચડાવો. બંને પગ સીધા કરી લઈએ. હજુ એકવાર બધા પોતાનો જમણો પગ વાળો. ડાબા જમણામાં ભૂલ કરશો ને તો પણ ભૂલ જ થશે. જમણો હાથ પાછળ અને ડાબી કોણીથી બરાબર દબાવો. તો ડાયાબિટીસ વાળા માટે તો ખૂબ ઉપયોગી છે જ, પણ જેને ડાયાબિટીસ ન હોય એ લોકો પણ રોજ આનો અભ્યાસ કરો તો ડાયાબિટીસ આવે પણ નહીં. ડાયાબિટીસ એટલે શુગરનું પાચન થતું નથી. તો આ બધા આસનોમાં કંઈક ને કોઈક રીતે તમારી પાચન શક્તિ વધતી હોય. બંને પગ સીધા કરી દઈએ, ડાબો પગ વાળી દઈએ. તો બધા રોગ
ત્યાંથી જ ઉત્પન્ન થાય, કે શરીરમાં પચ્યા વગરનું કંઈક પડ્યું રહે, એ પડ્યું પડ્યું ઝેર ઉત્પન્ન કર્યા કરે. અને એ બધા રોગના નામ છે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, કેન્સર. બરાબર પાછળ જોઈએ, બંને પગ સીધા કરી દઈએ. તો બધા રોગો ત્યાંથી જ ઉત્પન્ન થાય છે, અપચાથી. આપણને એમ થાય કે અમને તો કાંઈ અપચો નથી, અમે તો રોજ સવારે ખુલાસાથી જઈ આવીએ છીએ એટલે પૂરું. ખરેખર તો એવું છે જ નહીં. તમને કોલેસ્ટરોલ છે એનો મતલબ છે કે તમારા શરીરમાં એવું કંઈક પડ્યું છે કે જે કોલેસ્ટરોલ એટલે બેડ ફેટ, જે ફેટ તમારા કામની નથી એ ઉત્પન્ન કર્યા કરે છે અને ઝેર ઉત્પન્ન કરે છે. ટોક્સિન તો આપણે રોજ ખાઈએ જ છે, શરીરમાંથી બહાર નીકળતા નથી. ભેગા થાય, એક સમય એવો આવે કે તમારા શરીરને રોગ ઉત્પન્ન થઈ જાય અને એ રોગનું ઘર થઈ જાય. તો રોજે રોજ એ કચરાને બહાર ફેંકવાનું, તો એ આસન પ્રાણાયામથી જ શક્ય છે, બીજા કોઈથી શક્ય નથી. દવા લઈએ તો એનો તો અનુભવ બધાએ કરી જ ચૂક્યા છીએ કે દવા લઈએ ત્યાં સુધી સારું થાય, સારું રહે એમ, થાય તો નહીં પણ બે દિવસ પછી પાછા હતા તેને ત્યાં. તો આગળનો અભ્યાસ ઊંધા સૂઈને કરીશું. બધા માથું આ બાજુ રાખજો, ઊંધા સૂઈ જઈએ. તો પાછળથી બંને પગને ભેગા, આમ છૂટા નહીં રાખવાના, બંને પગને અડેલા રાખો, બે અંગૂઠા ભેગા, પગને લંબાવી દો બરાબર, અને છાતી પાસે હથોળીઓ રહેશે આ રીતે, આંગળા સામેની તરફ રહેશે. જો આગળ પાછળ નહીં રાખતા બરાબર, છાતી પાસે જ રાખું તો પોઝિશન બરાબર આવશે. અને કોણીઓ છે તે શરીરને તરફ આમ અડેલી, આમ દૂર નહીં, આમ નહીં, કોણી શરીરની તરફ. તો આપણે ફક્ત નાભી સુધી ઉપર થવાનું છે. તો શ્વાસ બતાવ પર, ફક્ત નાભી સુધી. શ્વાસ છોડતા નીચે, કોણીઓ વળેલી રહેશે, ફક્ત નાભી સુધી ઉપર થવાનું. અને કોણીને શરીર તરફ બરાબર દબાવીને રાખો. શ્વાસ બતાવ પર, શ્વાસ છોડતા નીચે, ફરીથી શ્વાસ બતાવ પર. શ્વાસ છોડતા નીચે, ત્રણ વાર ઝડપથી કરીશું. એક, બે, ત્રણ, વિશ્રામ. આગળનો અભ્યાસ પૂર્ણ ભુજંગાસન. તો જો પાછળથી પગ છૂટા ના થઈ જાય ખાસ ધ્યાન રાખીએ, બંને પગ એકબીજાને અડેલા, શ્વાસ ભરતા ઉપર કોણીને બિલકુલ સીધી કરવાની. શ્વાસ ભરતા ઉપર, બરાબર માથાને લઈ જાઓ પાછળ, કમરને થોડી વધારે બેન્ડ કરવાનો પ્રયત્ન કરો. શ્વાસ છોડતા નીચે, ફરીથી શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડતા નીચે, છેલ્લી વાર શ્વાસ ભરતા બરાબર ઉપર. બરાબર કમરને બરાબર દબાણ આપો, બેન્ડ કરો, બરાબર નિરીક્ષણ કરો કમરમાં ક્યાં દબાણ આવે છે. શ્વાસ છોડતા નીચે, કમર માટે ખૂબ ઉપયોગી, કમરના દુખાવા થાય જ નહીં. તો આ આસનને પણ આપણે ત્રણ વાર ઝડપથી કરવાનું છે. એક, બે, ત્રણ, વિશ્રામ. આગળનો અભ્યાસ શલભાસન. તો બંને હથેળીઓને સાથળની નીચે મૂકી દેવાની. શ્વાસ ભરતા જમણા પગને ઉપર ઉઠાવવાનો છે, પણ ગોઠણથી વાળવાનો નથી બિલકુલ, અને શરીરને પણ સીધું જ રાખવાનું, શરીરને પણ વાંકું નહીં કરી. તો શ્વાસ ભરતા જમણા પગ ઉપર, જેટલો ઉપર લઈ જવા એટલો લઈ જઈએ, બરાબર પગને ખેંચાણ આપીએ. શ્વાસ છોડતા નીચે, શ્વાસ ભરતા ડાબો પગ બરાબર ઉઠાવો. શ્વાસ છોડતા નીચે,
ફરીથી શ્વાસ ભરતા જમા પગ ઉઠાવો બરાબર, શ્વાસ છોડતા નીચે, શ્વાસ ભરતા ડાબો પગ. કમર માટે ખૂબ ઉપયોગી આ બધા કમરના આસનો જો તમે કરો તો ક્યારે પણ કમરને તકલીફ પડે નહીં, કમરના દુખાવા ના થાય, હોય તો પણ જતા રહે. શ્વાસ છોડતા નીચે, બંને પગને એક સાથે કરવાનું છે. શ્વાસ ભરતા બંને પગને એક સાથે ઉઠાવો, બરાબર ઉઠાવો. શ્વાસ છોડતા નીચે, બીજી વાર શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. બંને હાથને પાછા લોક કરી દો, શ્વાસ ભરતા આગળથી પણ ઉપર થવાનો પ્રયત્ન કરીને પાછળથી પગને પણ ઉપર કરવાનો. શ્વાસ ભરતા ઉપર, પગ વાળવાના નથી, પગ વાળવાના નહીં, બિલકુલ સીધા. શ્વાસ છોડતા નીચે, ફરીથી શ્વાસ ભરતા ઉપર, બરાબર ખેંચાણ આપો. શ્વાસ છોડતા નીચે, છેલ્લી વાર શ્વાસ ભરતા ઉપર, બરાબર ખેંચો કમરને, કમર ઉપર બરાબર દબાણ આવે, વિશ્રામ. આગળનો અભ્યાસ મકરાસન, બંને પગના પંજા બહારની તરફ ઢળેલા, આ રીતે ડાબી હથેળી દાઢી નીચે મૂકો, એની પર જમણી હથેળી, એની પર માથું આડું નાખી ઊંડા લાંબા શ્વાસ લઈને છોડો. મકરાસનનો ફાયદો છે કે ફેફસામાં વધારે હવા ભરાય. હમણાં આપણને બધાને અનુભવ થયો કોરોના કાળમાં કે જે લોકોને ઓક્સિજનનું લેવલ ઘટતું હોય એમને ઊંધા સુવડાવીને શ્વાસ લેવડાવે તો ઓક્સિજનનું લેવલ ઝડપથી વધે. ઊંડા લાંબા શ્વાસ લઈને ધીમેથી છોડીએ. પગના પંજા મગરની જેમ બહારની તરફ રાખવાના. વિશ્રામ. આગળનો અભ્યાસ, સીધા સૂજીએ ડાબુ પડકું ફરીને નજર આકાશ તરફ. આગળનો અભ્યાસ કરીશું પવન મુક્તાસન, એની તો બહુ જરૂર પડે, બહુ ભરાઈ જાય હવે. ચાલો જમણો પગ વાળી દઈએ, બરાબર લોક કરી દો અને શ્વાસ ભરતા ભરતા જમણા ગોઠણને છાતી પર બરાબર દબાવવાનું, અને શ્વાસ છોડતા છોડતા નાકને ગોઠણ સાથે લગાડવું. જમણો પગ સીધો કરી દઈએ, ડબલ પગ વાળી દો, બરાબર લોક કરી દો. શ્વાસ ભરતા છાતી પર બરાબર દબાવો અને શ્વાસ છોડતા છોડતા નાકને ગોઠણ સાથે લગાડ દો, ગરદન ઊંચી કરીને. બંને પગ સીધા કરી દઈએ, બંને પગેથી કરીશું પવન મુક્તાસન. બંને પગને વાળી દઈએ, લોક કરી દઈએ, બરાબર બરાબર ગોઠણને શ્વાસ ભરતા ભરતા છાતી પર દબાવી અને શ્વાસ છોડતા છોડતા ગરદન ઊંચી કરી બંને ગાલને બંને ગોઠણ પર લગાડી દો. ગેસ થઈ ગયો હોય અને ગેસ છૂટતો ન હોય તો આ પોઝિશનમાં થોડી વાર તમે રહો એટલે તરત જ ગેસ છૂટી જાય. અને વાયુ તો ખબર છે ને, બરાબર અંદર પણ જેમ બહાર વાવાઝોડું આવે એ રીતે અંદર ધમાલ મચાવી દે. તો પવન મુક્ત ગેસ કબજિયાત માટે ખૂબ ઉપયોગી. બરાબર ફરીથી ગરદન સીધી કરી ઊંડો લાંબો શ્વાસ લઈ ફરી પાછો શ્વાસ છોડતા છોડતા
બરાબર બે ગાલને બે ગોઠણ લગાવ. થોડા હિંચકા પણ ખાઈએ, નાના હતા તો ઘોડિયામાં ઝૂલતા હતા ને એ રીતે. કરોડરજ્જુને પણ સુંદર માલિશ થઈ જાય, સાઈડમાં પણ, સાઈડમાં પણ ઝૂલવાનું. વિશ્રામ, બંને પગ સીધા કરી દઈએ. આગળનો અભ્યાસ કરવાનો છે સેતુબંધ આસન. નદી પર કેવી રીતે બંધ લગાડ્યો એવી આકૃતિ બનાવવાની. બંને પગને વાળી દઈએ, બે હાથે બે પગના કાંડા પકડી લેવાના છે ને શ્વાસ ભરતા કમરને ઉપર ઉઠાવવાની. શ્વાસ ભરતા ઉપર બરાબર કમરને ઉપર લઈ જવા, જેટલી લઈ જવાય એટલી કોશિશ કરો. અને જે જૂના સાધકો છે તો ત્યાં કપાલભાતીના બે ચાર સ્ટ્રોક પણ લગાવી શકે. જાતીય રોગો માટે ખૂબ ઉપયોગી, બહેનો માટે ખાસ, ગર્ભાશયની કોઈ પણ બીમારી હોય એના માટે ખૂબ ઉપયોગી. મેન્સિસ અનિયમિત થઈ ગયું હોય તો નિયમિત થઈ જાય. શ્વાસ છોડતા ધીમે ધીમે નીચે, શ્વાસ ભરતા ફરીથી ઉપર, કમરને બરાબર ઉપર લઈ જાઓ. ભાઈઓ માટે પણ જાતીય રોગ કોઈ પણ પ્રકારના હોય, સ્પર્મ બનતા ના હોય, ઇનફર્ટિલિટી હોય, એ બધા માટે ખૂબ જ ઉપયોગી છે. સ્વાધિષ્ઠાન ચક્રને પ્રભાવિત કરે. બરાબર લઈ જાઓ ઉપર, શ્વાસ છોડતા નીચે. છેલ્લી વાર શ્વાસ ભરતા બરાબર ઉપર. ત્યાં મૂલબંધ ને ઉડ્યાનબંધ લગાવી શકો છો. પેટને અંદર ખેંચી ગુદામૂત્ર ઇન્દ્રિયને પણ અંદર ખેંચો. બરાબર કમરને ઉપર કરો અથવા કપાલભાતીના સ્ટ્રોક પણ લગાવી શકો. શ્વાસ છોડતા નીચે. વિશ્રામ, બંને પગ સીધા. ઊંડો લાંબો શ્વાસ લઈ ધીમેથી છોડીએ. આગળનો અભ્યાસ ઉત્તાન પદનાસન. પગને જમીનથી ઉપર ઉઠાવવાના છે, પગને બિલકુલ વાળવાના નથી, બિલકુલ સીધા રાખવાના પગને જમીનથી ફક્ત એક ફૂટ ઉપર, એક જ ફૂટ વધારે નહીં. તો શ્વાસ ભરતા બંને પગને ઉપર, શ્વાસ છોડતા નીચે. ફરીથી શ્વાસ ભરતા ઉપર, એક જ ફૂટ ઉઠાવવાનો. શ્વાસ છોડતા નીચે. છેલ્લી વાર શ્વાસ ભરતા ઉપર. આ પોઝિશનમાં પણ કપાલભાતી કરી શકાય. શ્વાસ છોડતા નીચે. આગળનો અભ્યાસ અર્ધ હલાસન. તો જે રીતે આપણે એક ફૂટ ઉપર ઉઠાવ્યા છે એ રીતે બિલકુલ સીધા કરી દેવાના 90 ના ખૂણે. તો શ્વાસ ભરતા ધીમે ધીમે પગને ઉઠાવો. પગના આખા પંજા આકાશ તરફ રહેવા જોઈએ અને પગને જુઓ. તમારા પગને વાંકા છે કે બિલકુલ સીધા છે? બિલકુલ સીધા થઈ જવા જોઈએ. વાંકા હોય તો સ્ટ્રેચ કરીને, યોગ કરી કરીને સીધા કરવા. તો શ્વાસ ભરતા બધા ધીમે ધીમે પગને નીચે લાવો, બિલકુલ ધીમે ધીમે. જેટલા ધીમે લાવશો એટલો ફાયદો વધારે. ઊંડો લાંબો શ્વાસ લઈ લો. ફરીથી શ્વાસ ભરતા ભરતા પગને ધીમે ધીમે ઉપર ઉઠાવો. ગતિએ ફરીથી શ્વાસ બધા બધા ધીમે ધીમે નીચે લઈ આવો.
અને લાંબો શ્વાસ લઈ લો. ફરીથી શ્વાસ બધા બધા ઉપર ઉઠાવો. ધીમે ધીમે શ્વાસ બધા બધા ધીમે ધીમે નીચે લઈ આવો. જેટલી સ્પીડ ઓછી એટલો ફાયદો વધારે. હવે આને આપણે ઝડપથી કરવાનું છે 10 વાર, બરાબર ને? આપણે ભૂસા ભજીયા જે પેટમાં ભર્યા છે ને એને થોડાક ઓગાળીએ. લાડવા ખાધા છે, પેંડા ખાધા છે. ચાલો શરૂ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. વિશ્રામ. પેટની ચરબી બરાબર ઓગળી જાય.